વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે અંજાર આહિર બોર્ડિંગ મધ્યે ભીમાભાઈ હમીરભાઈ હુબલ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરામ ગ્રુપ દ્વારા નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું ત્રિકમદાસજી મહારાજ, ભરતદાદા, કીર્તિદાસજી મહારાજ, ભાગવત વક્તા દિનેશભાઈ રાવલ, માજી મંત્રી વાસણભાઈ આહિર, ખીમજી માતંગ, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, અમૂલ ફાઉન્ડેશન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુબલ, કેમ્પના દાતા શ્રી બાબુભાઈ ભીમાભાઈ હુબલ, ત્રિકમભાઈ છાંગા, ડેનીભાઈ શાહ, શંભુભાઈ આહિર, ભરતભાઈ શાહ, મહેશભાઈ સુરઠિયા, વસંતભાઈ કોડરાણી, રાવજીબેન હુબલ, તમામ સાધુ સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નિદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્રિકમદાસજી મહારાજ દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે પ્રજાલક્ષી લોકલક્ષી નિદાન આરોગ્ય કેમ્પનું જે પરિવાર દ્વારા કરવામાં આવ્યું તે બદલ બાબુભાઈ હુબલને આશીર્વચન પાઠવ્યા હતા. દેશના પ્રધાનમંત્રીનું આયુષ્ય દીર્ઘાયુષ્ય રહે તે માટે સૌ સંકલ્પ લેવાની વાત કરી હતી. તેમજ ગોવર્ધન પર્વત મધ્ય નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર જણાવેલ કે દેશના પ્રધાનમંત્રીના 72મા જન્મદિવસે સમગ્ર કચ્છમાં પ્રધાનમંત્રીની રક્ષા કરે તેવી પ્રાર્થના કાળિયા ઠાકોરને કરી હતી. દુનિયામાં દરેક લોકો સુખી રહે તે માટે સમગ્ર દેશમાં આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યું છે, જેમાં દર્દીને 5 લાખ સુધીની મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આજના પાવન પર્વ દિવસે બાબુભાઈ હુબલ દ્વારા નિદાન કેમ્પ કરીને દર્દીઓના આંસુ લૂછવાનું કામ કરવામાં આવ્યું તે બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. નિદાન કેમ્પના દાતા શ્રી બાબુભાઈ ભીમાભાઈ હુબલ જણાવ્યું કે વિશ્વમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દેશનું નામ રોશન કર્યું છે, તેનો વર્ષો સુધી તેને દેશની સેવા કરતા રહે અને તેમનું આયુષ્ય નિરોગી રહે તેવી તેમણે વાત કરી હતી. વધુમાં આ કેમ્પમાં મેડિકલના તમામ ડૉક્ટરો સેવા આપી રહ્યા છે. હું ક્યારેય સેવા કે પ્રવૃત્તિ માટે ક્યારેય ના નથી પાડીને હજી પણ આવી સેવાઓ કરવાની વાત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર તાલુકા ભાજપની ટીમ દ્વારા સહકાર આપવામાં આવ્યો તે બદલ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કીર્તિદાસજી મહારાજ દિનેશભાઈ રાવલે જણાવ્યું કે પૈસો ઘણા લોકો પાસે હોય છે પરંતુ પૈસો વાપરી શકતા નથી, ત્યારે બાબુભાઈ હુબલને કોઈને ઓપરેશન, ટિફિન, સર્વિસ, મેડિકલ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે ક્યારેય તેમની ના નથી પાડી, જે તેઓ સુંદર કામગીરી કરી રહ્યા છે. પૂર્વ જન્મના પુણ્યનું કામ કરેલ હોય તો જ આવા સુંદર કામ કરવા હંમેશા ઉમદા સાથે ફાળો આપી રહ્યા છે. આજના કેમ્પમાં આશરે 600થી વધારે લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમજ આજના દિવસે આવેલા તમામ દર્દીઓ તેમજ તેમની સાથે આવેલા તમામનું ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાનજીભાઈ શેઠે કર્યું હતું અને આભાર વિધિ ડેની શાહે કરી હતી. ભરતભાઈ શાહ, ડેનીભાઈ શાહ, વસંતભાઈ કોડાણી, શંભુભાઈ આહિર, એના સિવાય પણ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો અને સૌ અલગ અલગ વિવિધ ક્ષેત્રમાંથી અને સૌ સમાજના પ્રમુખો અને આપ સૌ પત્રકાર મિત્રો અને આ ડૉક્ટરો જે સેવા આપવા આવ્યા છે એ સૌ ડૉક્ટર મિત્રો અને આ કેમ્પમાં જે લાભ લેવાના છે લાભાર્થીઓ એવા અત્યાર સુધી 500 જણાનું નામ નોંધાઈ ગયું છે. મને આશા છે કે 2 વાગ્યા સુધી કેમ્પ ચાલવાનો છે ત્યારે 700ની સંખ્યા 100% થઈ જશે અને આ એરિયાને લોકોને આજના જન્મદિવસ નિમિત્તે એક યાદગાર પ્રોગ્રામ બનાવવા માટે કે લોકોને બધા રોગના નિષ્ણાતોનો કચ્છ જિલ્લામાંથી જે બધા લાભાર્થીઓ આવ્યો છે એ લાભાર્થીઓ લાભ લે વધુમાં વધુ એવી અમારી ટ્રસ્ટની મતલબ વિનંતી છે. અને આપ સૌ અહીંયા આવીને આપના માધ્યમથી કહું છું કે હજી પણ જે લોકોને અલગ અલગ વિસ્તારમાં પ્રચાર પ્રસાર ખૂબ કરવામાં આવ્યો છે પણ હજી આપના માધ્યમથી હું કહું છું, અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો આ કેમ્પની લાભ લે, એની ટ્રીટમેન્ટ થશે અને સારવાર પણ થશે. અને આજના દિવસે મને ખૂબ આનંદ છે કે આવું સારું કામ કરવાના મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમારા ટ્રસ્ટને આ સૌભાગ્ય સાંપડ્યું છે. સૌના સહયોગથી આ બધો કાર્ય આપણે કરી શકીએ છીએ. આપ સૌએ પણ અમારો પ્રચાર પ્રસાર ખૂબ કર્યો છે એટલે આપ સૌ પત્રકાર મિત્રોનો હું અહીંથી આભાર માનું છું. અહીંયા જે મંચસ્થ મહાનુભાવો અને સાધુ સંતો અને સમાજના સૌ આગેવાનો જે આવ્યા એમનો પણ હું સૌ અમારા ટ્રસ્ટ વતી અને ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અંજાર તાલુકાના સંગઠનના પ્રમુખ શ્રી શંભુભાઈ, શહેર પ્રમુખ ડેનીભાઈ, યુવા મોરચાના શ્રી જીગરભાઈ ગઢવી અને
કલ્પેશભાઈ એ બધાને પણ એમની આખી ટીમને પણ આમાં સારામાં સારી કામગીરી કરી છે એમને પણ હું અભિનંદન આપું છું. બસ આ આજે તારીખ 17 અને શનિવાર આપણા કર્મનિષ્ઠ અને યશસ્વી પ્રધાનમંત્રી જેને વિશ્વમાં આપણા દેશનું નામ રોશન કર્યું છે એવા લોકપ્રિય કર્મનિષ્ઠ અને સવાયા કચ્છી તરીકે જેને આપણે ઉપમા આપીએ છીએ એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 72મા જન્મદિવસ નિમિત્તે આહિર બોર્ડિંગ અંજાર કચ્છ મધ્યે સર્વરોગ નિષ્ણાત મેગા કેમ્પ ચેકઅપ અને સારવાર માટેનો આ અમારા ભીમાભાઈ અમીરભાઈ હુંબલ ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં અલગ અલગ રોગના નિષ્ણાતો જેમ કે હૃદયરોગના નિષ્ણાત, સ્ત્રી રોગના નિષ્ણાત, બાળ રોગના નિષ્ણાત, એમડી ફિઝિશિયન, આંખના ડૉક્ટર, હાડકાના ડૉક્ટર અને એના સિવાય પણ બીજા હજી 2-3 ડૉક્ટરો આજે આ કેમ્પમાં સેવા આપવાના છે. અને આજના સુપ્રસંગે હું મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે એમનું દીર્ઘાયુ ઈશ્વર સારું રાખે અને હજી પણ આ દેશની અને વિશ્વની સેવા કરે અને એમને ખૂબ જ શક્તિ આપે મા આશાપુરા પાસે હું પ્રાર્થના કરું છું અને યશસ્વી કામગીરી થાય વધારે. આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબે વિશ્વમાં આપણા આખા દેશનું નામ રોશન કર્યું છે ત્યારે આજે આખા દેશ નહીં પણ વિશ્વમાં એમના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ સારા કાર્યો કરી અને એમના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અંજાર ખાતે પણ અમારું ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટી અંજાર જે શહેર અને તાલુકાના સંગઠનના સૌ મિત્રો, યુવા મોરચાના સૌ આગેવાનો એમના થકી આ સારામાં સારો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજે. અને આપે સૌએ જોયું કે આ કાર્યક્રમમાં કાર્યક્રમને શોભાવા અને આશીર્વાદ આપવા આપણી વચ્ચે મંચસ્થ શ્રી કીર્તિદાસજી મહારાજ, શ્રી ભરત દાદા, શ્રી ત્રિકમદાસજી મહારાજ, શ્રી દિનેશભાઈ રાવલ, શ્રી માતંગભાઈ અને આપણા કચ્છ જિલ્લાના પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, અંજારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અને આપણા સૌના લોકલાલીડા રાહબર એવા વાસણભાઈ આહિર સાહેબ અને સરહદ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વલમજીભાઈ હુંબલ, ત્રિકમભાઈ છાંગા અને ભરતભાઈ શાહ, ડેનીભાઈ શાહ.